गुजरात विधानसभा चूंटणीओने लईने जनताने आकर्षवा माटे वडाप्रधान नरेन्द्र मोदी गुजरातनी 3 दिवसनी मुलाकाते छे। त्यारे वडाप्रधान नरेन्द्र मोदीना गुजरात प्रवासनो गत रोज बीजो दिवस हतो, तो वापीमां 2 दिवस पहेला रोड शो योज्यो हतो, जेमां जनमेदनी उमटी पड़ी हती अने वेरावळमां पण जनसभाने संबोधी हती। त्यां पण जनमेदनो सैलाब जोवा मळ्यो हतो। पीएम मोदीए राजकोट जिल्लाना धोराजी खाते पण जाहेर सभाने संबोधी हती। जो के धोराजीमां योजायेली सभामां मोदी मेजिक जोवा मळ्यो न हतो। अहींनी सभामां घणी खुर्शीओ खाली जोवा मळी हती, तो धोराजीमां योजायेली सभामां 1,00,000 થી વધુ લોકોને લાવવાનો ટાર્ગેટ હતો, પણ તેમાં સફળતા મળી ન હતી અને યુવાઓ અને રાજકોટની જનતામાં મોદી મેજિક ઘટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મોદીની ધોરાજીમાં સભાએ 5 વિધાનસભા વચ્ચેની એક સભા હતી, જેમાં જેતપુર, પોરબંદર, ગોંડલ, કુતિયાણા અને ધોરાજી બેઠકને અસર કરે એ માટે આ સભાનું આયોજન થયું હતું। જેતપુરમાં હાલ જયેશ રાદડિયા, ગોંડલમાં ગીતાબેન જાડેજા અને પોરબંદરમાં બાબુ બોખરિયા ઉમેદવાર છે, ત્યારે ધોરાજીમાં તો પ્રશાંત કોરાટની જવાબદારી હતી, તો કુતિયાણામાં ઢેલીબેન નવા ઉમેદવાર હતા, પણ બાકીના 4 નેતાઓ ભાજપમાં કદાવર ગણાય છે। ત્યારે જેતપુરથી રાદડિયા નિષ્ક્રિય રહ્યા હતા અને ગોંડલમાં જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ વચ્ચેનો જૂથવાદ કોઈનાથી અજાણ્યો નથી। ગોંડલ બેઠક પર પણ ભાજપમાં ડખા છે। બોખરિયાએ પણ સંપૂર્ણ જવાબદારી ન સ્વીકારતા આખરે આ સભાની પોલ ખુલી ગઈ છે અને આમ 3 કદાવર નેતાઓ આ સભામાં ભીડ મામલે નિષ્ક્રિય રહેતા પ્રશાંત કોરાટની રાજકીય કારકિર્દી દાવ પર મુકાઈ ગઈ છે। 1,00,000 લોકોને એકઠા કરવાનું આયોજન હતું, જેમાં 2 ટ્રકો ભરી અને ખુરશીઓ તો રિટર્ન મોકલાઈ હતી। એવી ચર્ચાઓ એ છે કે આઈબીના રિપોર્ટ પ્રમાણે 40,000 થી 45,000 લોકો સભામાં હાજર હતા અને ખાલી ખુરશીઓની લાઈનો જોઈને જ મોદી અકળાઈ ગયા હતા અને બોલવામાં લોથવાયા હતા અને 5 વિધાનસભાના ઉમેદવારો માટે યોજાયેલી વડાપ્રધાન મોદીની જાહેર સભામાં ખુરશીઓ ખાલી રહેતા ખળભળાટ મચ્યો હતો। આમ તો મોટાભાગના પીએમ મોદીના કાર્યક્રમો જનમેદની જોવા મળતી હોય છે, જોકે રાજકોટના ધોરાજીમાં યોજાયેલી સભામાં સેંકડો ખુરશીઓ ખાલી રહેતા આશ્ચર્ય ફેલાયું હતું। ત્યારે વડાપ્રધાન મોદીનું રાજકોટ હોમગ્રાઉન્ડ માનાય છે, ત્યારે ખુરશીઓ ખાલી રહેતા તેના પડઘા આગામી સમયમાં પણ જોવા મળી શકે તેમ છે।